6 થી 7% જેટલું મતદાન ગુજરાતમાં ઓછું થશે તો ભાજપે 3 થી 4 બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લી 2 લોકસભા એટલે 2014 અને 2019માં ગુજરાતની જે 26 બેઠકો છે એ બધી જ બેઠકો ભાજપ જીતતું આવ્યું છે અને આ વખતે પણ ભાજપે 26 એ 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે અને સાથે સાથે દરેક બેઠક 5 લાખના માર્જિનથી જીતવાની ટાર્ગેટ પણ રાખ્યો છે. પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપ માટે આ વખતે ચઢાણ સરળ નહીં હોય, કારણ કે જો 6 થી 7% જેટલું મતદાન ગુજરાતમાં ઓછું થશે તો ભાજપે 3 થી 4 બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, પહેલા અને બીજા તબક્કાની અંદર જે ઓછું મતદાન થયું એને કારણે ભાજપને જબરજસ્ત ફાળ પડેલી છે અને ભાજપ ટેન્શનમાં છે, કારણ કે જો ગુજરાતમાં પણ જો આવું બનશે કે 6 થી 7% જેટલું જો મતદાન ઓછું થયું તો ભાજપના હાથમાંથી 3 થી 4 બેઠકો સરકી શકે એમ છે. ભાજપ માટે અત્યારે એવું છે કે એક બેઠક પણ જશે તો એ ઇજ્જતનો સવાલ છે, કારણ કે 26 બેઠકો જીતવાનો દાવો ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે, એટલે એક બેઠક પણ હાથમાંથી જાય એવું ભાજપને પોસાય તેમ નથી. હવે ભાજપે અત્યારે છેલ્લી લોકસભામાં જે 50,000થી ઓછા માર્જિનવાળી જે બેઠકો હતી કે જેમાં એટલા ઓછા માર્જિનથી જીત મળેલી, એ માર્જિનો પર ફોકસ વધારી દીધું છે. 2014ની અંદર જે ટોટલ વોટિંગ થયેલું એમાં ભાજપને 26% વોટ વધારે મળેલા અને 2019માં 30% વોટ વધારે મળેલા. હવે ભાજપને કઈ 3 થી 4 બેઠકો ઉપર નુકસાન થઈ શકે એના વિશે વાત કરતા પહેલાં ભાજપના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ કયા છે એ પણ આપણે જાણી લઈએ. તો ગુજરાતની અંદર ભાજપના જે પ્લસ પોઈન્ટ છે એ છે કે આજની તારીખે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બંને ગુજરાત માટે પ્લસ પોઈન્ટ છે. આ બંને વિશે ગુજરાતના લોકોને હજુ પણ માન છે. બીજું કે ગુજરાતના લોકોને મોદીની ગેરંટી ઉપર પૂરો વિશ્વાસ છે. ઉપરાંત અયોધ્યા રામ મંદિર, આર્ટિકલ 370ની નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઇક, અર્થતંત્રની અંદર વૃદ્ધિ, ચીન પાકિસ્તાન પર દબાણ, વિકસિત ભારત, હિન્દુત્વની એકતા, આ બધા મુદ્દાઓ લોકોને અસર કરે છે. લોકોને આ બધા મુદ્દાઓ સારા લાગી રહ્યા છે. હવે ભાજપના માઇનસ પોઈન્ટની વાત કરીએ તો ભ્રષ્ટાચારનો મુદ્દો એક ભાજપનો માઇનસ પોઈન્ટ છે અને બીજો સૌથી મોટો મુદ્દો છે ઘમંડનો મુદ્દો, કારણ કે બધી જગ્યાએથી વિપક્ષો હટાવી દેવાને કારણે અને ગુજરાતમાં પણ નથી અને કોંગ્રેસને પણ પતાવી દેવાને કારણે ભાજપ હવે એકદમ ઘમંડી થઈ ગયું છે કે અમારું કોઈ કશું કરી લેવાનું નથી. બીજું, સ્થાનિક જે નેતાઓ છે એમના લવારા પણ ભાજપના એક માઇનસ પોઈન્ટ છે, કારણ કે ગમે તે ઘડીએ સ્થાનિક નેતાઓ ગમે તે બફાટ કરી દેતા હોય છે. બીજું, એક ભાજપનો જે માઇનસ પોઈન્ટ આ વખતે લોકસભા 2024માં દેખાયો છે એ ટિકિટના વહેંચણીમાં નારાજગી છે. સાબરકાંઠામાં નારાજગી હતી, વડોદરાની અંદર નારાજગી હતી, પોરબંદરમાં પણ નારાજગી શરૂઆતમાં ઊભી થયેલી, સુરેન્દ્રનગરની અંદર નારાજગી ઊભી થયેલી, અમરેલીની અંદર પણ નારાજગી ઊભી થયેલી હતી. ટિકિટની નારાજગી એ પણ ભાજપનો એક માઇનસ પોઈન્ટ છે. હવે જે લોકસભાની બેઠકો મજબૂત છે અને જે નબળી બેઠકો છે એના વિશે આપણે એક એક બેઠક પર થોડીક વાત કરી લઈએ. તો ગાંધીનગરની જે બેઠક છે એમાં અમિત શાહની જીત લગભગ નક્કી હોવાનું જાણકારો માની રહ્યા છે
અમિત શાહ ગાંધીનગરથી જીતશે તો ખરા જ, પરંતુ ગયે વખત કરતાં એમની લીડ આ વખતે વધારે આવશે? આ વખતે 8-9 લાખની લીડથી અમિત શાહ જીતી શકે છે. રાજકોટની બેઠક ભાજપ માટે બહુ ટેન્શન વધારનારી હતી, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભલે ક્ષત્રિય સમાજનો વિરોધ છે, પરંતુ આ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા જીતી શકે એવા ચાન્સીસ વધારે છે. નવસારીની બેઠક ઉપર સીઆર પાટીલ ગયે વખતે 2019ની અંદર ઐતિહાસિક લીડથી જીતેલા હતા, પરંતુ સીઆર પાટીલ માટે આ વખતે એક મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે કે સુરત લોકસભાની બેઠક બિનહરીફ થવાને કારણે હવે આ બેઠક પર ચૂંટણી થવાની નથી, ત્યારે ઘણા બધા મતદારોને એવી ગેરસમજ છે કે અમારે સુરત લોકસભા બેઠક ઉપર મતદાન કરવાનું નથી. હવે પ્રોબ્લેમ એ છે કે નવસારી જે લોકસભા બેઠક છે એમાં લગભગ 20% જે હિસ્સો છે એ સુરતમાં આવે છે, એટલે હવે વેસુમાં રહેતા હોય કે 84 મત વિસ્તાર હોય કે મજૂરાવત મત વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને નવસારી લોકસભા બેઠક માટે મતદાન કરવાનું હોય છે, પરંતુ આ બધા લોકો એમ માનીને બેસી ગયા છે કે ભાઈ સુરત લોકસભાનું મતદાન રદ થયું એટલે આપણે મતદાન કરવાનું થતું નથી. હવે જો આ ઘણા બધા લોકો નવસારી બેઠક ઉપર મતદાન નહીં કરશે તો સીઆર પાટીલની લીડમાં ઘટાડો થઈ શકે છે. નવસારીની બેઠક સીઆર પાટીલ જીતશે એવું મોટે ભાગના લોકો માની જ રહ્યા છે, પણ જે 5 લાખ કરતાં વધારે લીડની વાત છે એમાં કદાચ ગેપ આવી શકે અથવા એની અંદર ગાબડું પડી શકે. હવે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરની અંદર ચંદુ સિહોરાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે અને ચંદુ સિરોહા મૂળ મોરબીના છે. આ બેઠક ઉપર ભાજપને મોટું જોખમ ઊભું થઈ શકે એવું કહેવામાં આવી રહ્યું છે. ક્યાં તો બહુ પાતળા માર્જિનથી આ બેઠક ભાજપ જીતશે અથવા સુરેન્દ્રનગરની બેઠક ભાજપે ગુમાવવી પડે. આણંદની જે બેઠક છે એમાં પણ એક ડર ભાજપને સતાવી રહ્યો છે કે 2014 અને 2019માં આ બેઠક ઉપર જંગી માર્જિનથી જીત મળેલી, પરંતુ જો આણંદ બેઠક ઉપર 5% જેટલું પણ ઓછું મતદાન થયું તો આણંદની બેઠક ભાજપે ગુમાવવી પડે એવી સ્થિતિ છે. ભરૂચની અંદર પણ ભાજપને ટેન્શન છે, કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગઠબંધન કરેલું છે અને ચૈતર વસાવાને મેદાનમાં ઉતારેલા છે. ચૈતર વસાવા યુવાન આદિવાસી નેતા છે અને બીજી તરફ ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવા છે કે જેઓ 6 ટર્મથી સાંસદ બની રહ્યા છે, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે મનસુખ વસાવાનો જે ક્રેઝ આદિવાસી સમાજને હતો એ ઘટી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગી હોવાને કારણે કદાચ ભરૂચની બેઠક પણ ભાજપે ગુમાવવી પડે તો નવાઈ નહીં લાગે. ભાવનગરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાને ઉતારવામાં આવેલા છે, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે ભાવનગરની બેઠક ઉપર ભાજપને કોઈ વાંધો આવે એવું લાગતું નથી. બારડોલીની બેઠક ભાજપ આરામથી જીતી જશે, પ્રભુ વસાવાને ભાજપે રિપીટ કરેલા છે. વડોદરાની બેઠક ઉપર જ્યારે ટિકિટ આપી ત્યારે નારાજગી હતી, પરંતુ હવે બધું થાળે પડી ગયું છે અને વડોદરાની બેઠક પણ ભાજપ માટે સલામત છે. પોરબંદરની બેઠક ઉપર શરૂઆતમાં થોડો ઉહાપો ઊભો થયો હતો, પરંતુ અર્જુન મોલવડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા પછી મનસુખ માંડવિયા માટે આ બેઠક એકદમ સરળ બની ગઈ છે, એટલે પોરબંદર બેઠક ઉપર પણ ભાજપ જીતી શકે એવી હાલત છે. બનાસકાંઠાની જે બેઠક છે એમાં ભાજપને પણ એવું લાગી રહ્યું છે અને રાજકારણના જાણકારોનું પણ એવું કહેવું છે કે ગેનીબેન ઠાકોર આશ્ચર્યજનક પરિણામ લાવી શકે છે.
કોંગ્રેસના ઘેનીબેન ઠાકોર ધારાસભ્ય છે અને કોંગ્રેસે એમને ટિકિટ આપેલી છે અને ઘેનીબેન અત્યારે બનાસકાંઠાની અંદર પોપ્યુલર ઉમેદવાર તરીકે છે અને એની સામે ભાજપના જે ઉમેદવાર છે ડૉક્ટર રેખાબેન ચૌધરી એ એમને પહેલી વખત ટિકિટ આપવામાં આવી છે. પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે બનાસકાંઠાની બેઠક ભાજપ માટે જોખમી છે કારણ કે ઘેનીબેન કંઈ પણ કરી શકે છે. અમદાવાદની જે બેઠક છે એ પૂર્વ અને પશ્ચિમ એ બંને ભાજપ માટે બહુ ઇઝી છે, બહુ સરળતાથી ભાજપ આ બંને બેઠકો જીતી શકે છે. બીજી જે બેઠક છે બે પાટણ અને જૂનાગઢ એ ભાજપ માટે ટેન્શન આપનારી છે કારણ કે ગુજરાત વિધાનસભા 2022ની અંદર પાટણ અને જૂનાગઢની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ભાજપ કરતાં વધારે મત મળેલા હતા. દર્શક મિત્રો, એટલે જો 5-7% ઓછું મતદાન થશે તો 3-4 બેઠકોનું ભાજપને નુકસાન થઈ શકે. બીજી પણ એક બાબત નોંધવા જેવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 મે અને 2 મેના દિવસે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને 2 દિવસમાં એમની 6 સભા છે. આજે 2 સભા અને આવતીકાલે 4 સભા છે. હવે આ 4-4 સભા પર જ્યાં નરેન્દ્ર મોદી જવાના છે ત્યાં જઈને જાહેર સંબોધન કરવાના છે એ આ જ બધી બેઠકો છે જેની પર જોખમ ઊભું થયેલું છે. એક આણંદમાં આજે જવાના છે અને બીજું ડીસા છે. આણંદ બેઠક તો આવે છે, ડીસાની અંદર બનાસકાંઠા બેઠક આવે છે અને બીજી તારીખે જે 4 સભા કરવાના છે એમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર છે. એટલે સુરેન્દ્રનગરમાં પણ ભાજપને જોખમ છે, જૂનાગઢમાં પણ ટેન્શન છે. તો જ્યાં ટેન્શનવાળી બેઠકો છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ સભા ગજવવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.